नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 6 ना गुजराती विषयनी नवी स्व अध्ययन पोथी आवी छे, लर्निंग लॉस ब्रिज कोर्स, जेमां आपणे पाठ नंबर 16 मातृ हृदय जेनुं संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आपणे आ चैनल पर धोरण 6 ना तमाम विषयना वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपमां जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। प्रश्न नंबर 1, लीटी दोरेल शब्द માટે કૌંસમાંથી યોગ્ય શબ્દ સમૂહ લખો। જોઈએ નંબર 1, પાછળ ઘૂરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ, તો ઘૂરકાટ એટલે કે ગુસ્સામાં પડેલી બૂમ। ત્યાર પછી નંબર 2, કરમના દાધિયા નામનો સાતેક ઝૂંપડાનો એક નેસ, તો નેસ એટલે ભરવાડોએ જંગલમાં બાંધેલા ઝૂંપડાનું ગામ। ત્યાર પછી નંબર 3, આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી, તો આધેડ એટલે કે અડધી ઉંમરે પહોંચેલું। નંબર 4, સવાર પડે માલધારીઓ ઢોર ચરાવવા ઉપડી જાય, તો માલધારીઓ એટલે કે ઢોર ઉછેર કરતી જાતિનો માણસ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કે લીટી દોરેલ શબ્દની જગ્યાએ યોગ્ય રૂઢિપ્રયોગ વાપરી વાક્ય ફરીથી લખો। જોઈએ ઉદાહરણમાં આપેલું છે તેવી રીતના આપણે નંબર 1 જોઈએ, સિંહણને ડણક સાંભળી માલધારી સ્ત્રી ચમકી ગઈ એટલે ચોંકી ઉઠી, તો વાક્ય બનશે સિંહણની ડણક સાંભળી માલધારી સ્ત્રી ચોંકી ઉઠી। ત્યાર પછી નંબર 2, માનો જીવ જાણે હમણાં જશે એવી સ્થિતિ થઈ, તો માનો જીવ તાળવે ચોટે એવી સ્થિતિ થઈ। ત્યાર પછી નંબર 3, કે પોતાના બાળકની યાદ આવતા માતા ચિંતાથી વિળ થઈ ગઈ, તો જવાબ આવશે કે પોતાના બાળકની યાદ આવતા માતાનો જીવ અડધો થઈ જવો। નંબર 4, માતાને બાળક ખૂબ વહાલું હોય છે, તો માતાને બાળક દિલનો ટુકડો હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ, આપેલા શબ્દો સાથે સંબંધિત ત્રણ ત્રણ શબ્દો લખો। જોઈએ માલધારી, તો ઢોર ચારવું નેસ। ત્યાર પછી નંબર 1, સિંહ ગુફા ગર્જના પંજા। નંબર 2, પર્વત ઊંચો શિખર ઉડન ખટોલા। નંબર 3, માતા પ્રેમ લાડ માતૃત્વ। નંબર 4, સવાર પરોઢ સૂર્ય લાલાશ। નંબર 5, પ્રાણી હિંસક જંગલ અને શિકાર। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, પ્રશ્નોના ઉત્તર લખો। જોઈએ આપણે નંબર 1, કે તમને જંગલમાં જવા મળે તો જવાબ આવશે કે મને જંગલમાં જવા મળે તો ખૂબ આનંદ થાય, જંગલમાં વન્ય પ્રાણીઓને જોવા અને જાણવાની ખૂબ જ મજા આવે, સાથે સાથે વિવિધ વનસ્પતિઓ અને જીવજંતુ અંગે જાણવા મળે અને તાજી હવાનો આનંદ મળે। ત્યાર પછી નંબર 2, કે સિંહણે બાળક પર કેમ હુમલો નહીં કર્યો હોય, તો જવાબ આવશે કે સિંહણનું બચ્ચું બાળક જોડે હતું, સિંહણને ડર હતો કે કદાચ બાળક તેના બચ્ચાને નુકસાન પહોંચાડશે અથવા તો લઈને ભાગી જશે, તો આવો ડર કદાચ સિંહણને હશે માટે સિંહણે હુમલો કર્યો નહીં હોય। ત્યાર પછી નંબર 3, કે તમને કયા પ્રાણીનું બચ્ચું રમાડવું ગમે શા માટે, તો જવાબ આવશે કે મને કૂતરાનું બચ્ચું રમાડવું ગમે, તે પોચું પોચું હોય છે, તેની રૂવાટી મુલાયમ હોય છે અને મારા મિત્રોને પણ ગલુડિયાઓ રમાડવા ગમે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કે આપેલા વાક્યોનો સમાન અર્થ ધરાવતા વાક્યો એકમમાંથી શોધીને લખો। જોઈએ નંબર 1, કે સવાર પડે માલધારીઓ પોતાના ઢોર ચરાવવા નીકળી પડે છે, તો જવાબ આવશે કે પ્રાંગણ ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે। નંબર 2, નવા મિત્ર સાથે ભોળું બાળક કાલી ભાષામાં વાત કરતું હતું, તો જવાબ આવશે કે નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો। ત્યાર પછી નંબર 3, તેને પોતાની સાથે આવેલું બાળક યાદ આવ્યું, તો જવાબ આવશે કે તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું। નંબર 4, માલધારી બાળકે સિંહના બચ્ચાને હાથમાંથી મૂકી દીધું, તો જવાબ આવશે કે માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું। નંબર 5,
સિંહના શરીર ભલે જુદા હતા પણ બાળક પ્રત્યેની મમતા તો સરખી જ હતી. તો જવાબ આવશે કે તેમના ખોળિયા ભલે જુદા જુદા હતા પરંતુ શિશુ પ્રત્યેની મમતા પ્રેમમાં કશો જ ભેદ ન હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો એ છેલ્લું વાક્ય બને તેવી નાનકડી વાર્તા લખો. જોઈએ જવાબ કે હું મારા મિત્ર સાથે એક વખત જંગલમાં ફરવા ગયો હતો. ત્યાં હું મારા મિત્રથી દૂર નીકળી ગયો. ત્યાં અચાનક સિંહ આવી ગયો. હું થોડો દોડ્યો પણ તે મારી પાછળ પડ્યો. હું પડી ગયો, તે મારી નજીક આવી ગયો. એટલામાં મારો મિત્ર ફોરેસ્ટ અધિકારીઓને બોલાવીને આવી ગયો અને તે સિંહનું ધ્યાન ભટકાવવા લાગ્યો અને સિંહ ત્યાંથી ચાલ્યો ગયો અને હું સિંહની ઝપટમાંથી બચી ગયો. પ્રશ્ન નંબર 7, યોગ્ય વિકલ્પ પસંદ કરો. નંબર 1, પેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું. તો જવાબ આવશે બ, વહાલપૂર્વક. નંબર 2, તેઓ ખાલી જગ્યા દુઃખ વેઠે. તો જવાબ આવશે ક, હસતા હસતા. નંબર 3, ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા. તો જવાબ આવશે બ, ભણતા ભણતા. ત્યાર પછી નંબર 4, માજી ખાલી જગ્યા વાત કરતા હતા. તો જવાબ આવશે અ, હાફતા હાફતા. નંબર 5, મયુર ખાલી જગ્યા દોડીને આવ્યો. તો જવાબ આવશે બ, ઝડપથી. નંબર 6, ધારાએ ખાલી જગ્યા બૂમ પાડી. તો જવાબ આવશે ક, મોટેથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, ઉદાહરણ મુજબના તળપદાર શબ્દો એકમમાંથી શોધી તેનો અર્થ લખો. જોઈએ ઉદાહરણની અંદર આપેલું છે ભેહું તો ભેંસો, તેવી રીતના જોઈએ આગળ. ડણક તો સિંહની ગર્જના, ઓસણ તો યાદ, આધેડ તો અડધી ઉંમરે પહોંચાયેલું, રેઢું તો રખડતું, ખોળ્યું તો શરીર. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 17ના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.